मित्रों वैदक विद्या चैनल में हूँ तमारु हार्दिक स्वागत करूँ छू। आजे मारे तमने एक एवी वस्तु विषे बात करवानी छे कि जे खावाथी तमारा शरीर में अनेक प्रकारना रोगों मटी जाए छे अने नाना मोटा रोगों तो शांत ज रहे छे। तो आ वस्तुनु नाम छे तल। तो तल खावाथी शरीरना स्वास्थ्य ने खूबज लाभ थाय छे। तलना त्रण प्रकार छे, काळा तल, सफेद तल अने लाल एटले के राता। एमां सौथी श्रेष्ठ जो खावामां तल होय तो ते काळा तल छे। तो तलने जम्યા બાદ હંમેશા મુખવાસ તરીકે ખાવા જોઈએ અને કાઠિયાવાડમાં તો હંમેશા જમ્યા પછી તલનો મુખવાસ આપવામાં આવે છે। તેના અનેક કારણો છે, કારણ કે આ નાનકડા એવા તલ આપણા શરીરના નાના મોટા અનેક રોગોને મટાડી આપે છે। તો આ તલના આપણે ગુણધર્મો પણ જોવા જોઈએ તો આ નાનકડા તલ સ્વાદિષ્ટ છે, થોડા અંશે ગરમ પ્રકૃતિના છે, કફ તથા પિત્તને મટાડનાર છે, તમારા શરીરને બળ પૂરું પાડનાર છે, તમારા વાળો માટે ખૂબ જ હિતકારી છે, त्वचा माटे पण हितकारी छे अने तमारी दातोने मजबूती आपनार छे, तमारा होजरीना अग्निने प्रदीप्त करनार छे अने वारंवार पेशाब आववानी फरियादने ओछी करनार छे। आ नानकडा एवा तल आ प्रकारना गुणो धरावे छे। हवे मारे तमने कया रोगोमां आ तल उपयोगी छे तेना विशे वात करवी छे। तो प्रथम क्रमांके आवे छे कब्जियात। तो कब्जियातनी समस्या धरावता लोकोए हमेशा तलनुं सेवन करवुं जोईए, काळा तलनुं सेवन करवुं जोईए। ते पछी तमे मुखवास तरीके सेवन करो तो भी भले, अने जम्या बाद पण तलनो मुखवास खाओ तो पण भले, परंतु काळा तलनुं सेवन करवाथी तमारी कब्जियातनी समस्या छे ते बिलकुल सोल्व थई जशे। હવે જે લોકોને બહુમૂત્રતા નામનો રોગ છે એટલે કે વારંવાર પેશાબ આવે છે, અકારણભૂત પેશાબની સમસ્યા છે અને વારંવાર પેશાબ કરવા જવું પડે છે, એવા લોકોએ તલના લાડુ ખાવા જોઈએ। તલના લાડુ ખાવાથી તમને બહુમૂત્રતા નામના રોગોમાં મટવામાં ખૂબ જ ફાયદો થશે। જે બાળકો પથારીમાં પેશાબ કરી જાય છે અને કાબુમાં પેશાબ રહેતો નથી તે બાળકોને તલના લાડુ ખવડાવવા જોઈએ। આપણો દેશી નાસ્તો કહેવાય, આપણો કાઠિયાવાડી નાસ્તો કહેવાય, તો તલના લાડુ ખાવાથી પણ તમને ખૂબ જ ફાયદો થશે। જે લોકોની ચામડી ફાટી ગઈ છે, રૂક્ષ થઈ ગઈ છે, સુકાઈ ગઈ છે, તેવા લોકોએ કાળા તલના તેલનું માલિશ કરવું જોઈએ। આનાથી તમારી વૃક્ષ ચામડી છે તે ફરી મૂળ અવસ્થામાં આવી જશે અને વૃક્ષતા મટી જશે। તો આ લોકો હંમેશા કાળા તલના તેલનું માલિશ કરતા ભૂલે જ નહીં અને આ વાતનું ખાસ ધ્યાન રાખે। જે લોકોને હરસની સમસ્યા છે તેવા લોકો માટે તલ ખૂબ જ લાભદાયક છે, કારણ કે હરસ થવાના કારણોમાં એક કારણ કબજિયાત પણ છે। તો કબજિયાત તમારું સોલ્વ થઈ જશે તો હરસમાં તમને ખૂબ જ આરામ મળશે। માખણ સાથે કાળા તલ ખાવાથી લાભ થાય છે। કાળા તલને પીસીને માખણ સાથે મિક્સ કરી અને એ મિશ્રણ ચાટી જવાનું છે, આનાથી તમને કબજિયાતમાં ફાયદો થશે અને હરસ પણ ધીરે ધીરે મટવા લાગશે। તલ ખાવાથી કેલ્શિયમની સમસ્યા એટલે કે જે લોકોને કેલ્શિયમ ઘટે છે એવા લોકોએ તલ ખાવા જોઈએ, કારણ કે તલ ખાવાથી તમને કેલ્શિયમ પણ મળી રહેશે અને તમારા હાડકાઓ પણ મજબૂત થશે। વધતી ઉંમરે જે હાથ પગના ગોઠણના દુખાવા થાય છે, કેલ્શિયમ ઘટવાની ફરિયાદ છે, આ બધી સમસ્યામાંથી તમને મુક્તિ મળી જશે। આ નાનકડા એવા તલ ખાવાથી માંસપેશીઓ શક્તિશાળી બને છે અને તમારા સ્નાયુઓ પણ મજબૂત થાય છે। તલ ખાવાથી તમારી માનસિક દુર્બળતા દૂર થાય છે અને તમારા શરીરને અનેક પ્રકારની શારીરિક શક્તિઓ પણ મળી રહે છે
અને તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધી જાય છે, કારણ કે આ તલ જેટલી સાઈઝમાં નાના છે એટલા જ એના ગુણો મોટા છે. જલ્દી ગળપણ આવતું અટકાવવું હોય તો કાળા તલનું સેવન કરજો, કારણ કે આ કાળા તલ ગળપણ આવતું અવશ્ય અટકાવે છે. તમને કોઈ જગ્યાએ મચકોડ આવી ગઈ હોય કે મેં મટતી ન હોય ત્યારે તમારે કાળા તલ ખાવા જોઈએ. અને તમને લોકોને હાડકાઓમાં વાતિરાડ કે ક્રેક થયું હોય અને પ્લાસ્ટર જો આવ્યું હોય એવા સમયે પણ કાળા તલ મુખવાસ તરીકે ખાવા જોઈએ, કારણ કે એનાથી તમારા હાડકા પણ મજબૂત થશે, કેલ્શિયમ પણ મળી રહેશે અને મચકોડ આવી ગઈ છે તે પણ ધીરે ધીરે મૂળ અવસ્થામાં આવશે. તલના તેલનું માલિશ કરવાથી તમારા વાયુના રોગો શાંત થાય છે, એટલે કે તમને જો વાયુના રોગો છે, વાયુની સમસ્યાથી પીડાવ છો, કોઈ ચોક્કસ ભાગમાં દુખાવો થાય છે, તો એવી જગ્યાએ તલના તેલનું માલિશ કરવું જોઈએ. આ તલના તેલનું માલિશ કરવાથી વાયુના રોગો શાંત થાય છે. મેં આગળ જણાવ્યું એમ વારંવાર પેશાબ આવતો હોય ત્યારે તમારે તલના લાડુ ખાવાના છે. આ તલના લાડુ ખાવાથી વારંવાર પેશાબ આવવાની સમસ્યામાંથી તમને મુક્તિ મળશે. આ નાનકડા એવા કાળા તલ ખાવાથી તમારા વાળ મજબૂત થાય છે, સફેદ વાળ ધીરે ધીરે કાળા થાય છે અને વાળ લાંબા અને મુલાયમ થાય છે. સફેદ વાળ કાળા કરવા સહેલા નથી, તે અઘરી પ્રક્રિયા છે, પરંતુ તમારે સફેદ વાળ થતા જાય છે તેને અટકાવવા માટે કાળા તલ ઉપયોગી છે. અને લાંબા સમય સુધી કાળા તલને મુખવાસ તરીકે ખાવાથી તમારા સફેદ વાળ છે તે ધીરે ધીરે તમારી મૂળ અવસ્થા એટલે કે કાળા થતા જશે અને તમારી સફેદ વાળની સમસ્યામાંથી તમને મુક્તિ મળશે. આ કાળા તલ ચાવવાથી પણ અનેક ફાયદાઓ છે, કારણ કે કાળા તલને ચાવીને ખાશો એટલે તમારા દાંત પણ મજબૂત થાય છે અને તમારા દાંત પણ હેલ્ધી રહે છે. તો આ કાળા તલના તેલમાંથી અનેક પ્રકારના તેલો બને છે, જેમ કે નગોળનું તેલ. તો કાળા તલના તેલમાંથી જે નગોળનું તેલ બને છે, તો આ નગોળનું તેલ હાથ પગે માલિશ કરવાથી તમારા હાથ પગના ગોઠણના દુખાવામાંથી મુક્તિ મળે છે. તમને લોકોને ક્યાંય ચામડી ફાટી ગઈ છે, તમારે લોશન તરીકે લગાડવું છે, તો પણ તમે આનું માલિશ કરી શકો છો શિયાળામાં ખાસ. અને આ નગોળનું તેલ તમે વાળમાં નાખવાથી તમારા વાળ પણ સરસ રહે છે, વાળ કાળા રહે છે, વાળ મુલાયમ રહે છે અને વાળનો ગ્રોથ પણ ધીરે ધીરે વધે છે. આ નગોળનું તેલ તમને અનેક પ્રકારના રોગોમાં ઉપયોગી છે. નગોળનું તેલનું નશ્યકર્મ પણ કરી શકાય છે, પરંતુ આ નશ્યકર્મ નિષ્ણાત વૈદ્ય અથવા ડૉક્ટરની સલાહ મુજબ જ કરવાનું છે, ઘરે જાતે ટ્રાય કરવાની નથી. કાળા તલના તેલમાંથી બનેલું નગોળના તેલનું હળવે હાથે માલિશ કરવાથી ઊંઘ પણ સારી આવે છે અને હાથ પગે માલિશ કરવાથી તમારો થાક પણ ઉતરી જશે. અભ્યંગ કરવું જોઈએ અઠવાડિયામાં અથવા તો મહિનામાં એકાદ વાર અભ્યંગ કરવું જોઈએ. અભ્યંગ એટલે માલિશ. માલિશ કરવાથી તમને શરીરના અનેક રોગોમાંથી મુક્તિ મળે છે, તમારું શરીર ખડતલ અને મજબૂત રહે છે. મિત્રો, આ કાળા તલ વિશે તમારે અન્ય લોકોને પણ જાગૃત કરવા હોય કે આ કાળા તલ ખાવાથી આટલા બધા ફાયદા થાય છે, તો આ વિડીયો એમને પણ શેર કરી દેજો, જેનાથી એમને પણ આના લાભો થઈ શકે અને આપને પણ જરૂર આ કાળા તલના ફાયદાઓ જણાય, આપ એનો સારી રીતે ઉપયોગ કરશો. આપ સૌને મારા જય ધન્વંતરી પ્રણામ.